अग्रगैणम सकल गुण निधानम वानरानाधीश पद गोपति प्रिय भक्तम वात जातम नमामि। हे रघुपति प्रिय भक्तम वात जातम नमामि। नमामि शमीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम। नमामि शमीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम। निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाश वाचम भजेहम। ए चिदाकाश माकाश वाचम भजेहम। आज रोज पूज्य जयाराम बापा ने 108वीं जारे पूर्णतिथि निमित्ते जारे भाव थी मिल्या थी अने एमा उपस्थित पूज्य अंबिका आश्रम नवा सांगाणा थी पूज्य रमजू बापू हर्षुक बापू तेमज बारगाम थी पधारेला कोई मेहमानो संतो महानुभावो गामना वडीलो युवान दोस्तों अने माताओ बहनों अने नाना बालको थी लई मारा शब्दों ने शुरुआत करता पहला बधाई ने हूँ अहीं थी वंदन करूँ छूँ अने मारा शब्दों ने शुरुआत कवि पिंगलसिंह बापूना शब्दों थी शुरुआत करूँ। ए जी जोयो रे रे नहीं रे मैं तो हेटाणु के कटाणु रे हरिनी आटड़िए मारू गजनू हटाणु
ફકીર બની જાય. આજ એક ફો અને આઠ વર્ષના વાણા વાઈ ગયા છતાં સાહેબ હજી આશ્રમમાં આવી તો કઈક વાઇબ્રેટ લાગે શરીરમાં, એ ભજન ની તાકાત છે. નકર એક બેન હમણાં ભમરો ગળી ગયા એટલે ઘરવાળાને ફોન કર્યો કે ઘરે આવો, એ કે પણ હું છું, એ કે તમે ઘરે આવો પછી કહું. એટલે ઓલો આવ્યો ગાડી લઈને ઘરે ઘરે, એ કે હું છું, એ કે ભમરો ગળી ગઈ, એ કે કેમ કરતા, એ કે તમે સિંહોરથી જાંબુડા લાવ્યા હતા કે આ, એ કે આમ હાથમાં રાખ્યું ભેળો ભમરો હતો ખબર નહીં, બગા હું આવ્યો તો કે સીધો ગળા હેઠો ઉતરી ગયો. અને ગાયે ગા દવાખાને ગયા, ડોક્ટરે તપાસ કરી, એને જોયું એ કે આ ભમરો જ આટા મારે છે, આ બેનના પેટમાં આટા ભમરો જ મારે છે. પણ એ કે આઠ થી લાગે, એ કે આ સાહેબ આ ભમરો ગળી ગઈ, આ કઈ માઇક કે મશરૂ નથી ગળી ગયા, આઠ થી માં તારીમાં ખોખું થઈ જાય અને આઠ થી ન રખાય. બીજા દવાખાને ત્રીજા દવાખાને અને પછી એક દવાખાને ગયા ને કીધું કે દોઢ દિવસ થાય પણ ડોક્ટર હું છું, તમારે મને સલાહ નહીં આપવાની. બોલો કે વાંધો નહીં. એટલે રોકાણ થઈ એટલે ડોક્ટર આવ્યા, એ કે ભાઈ પાર્લે લાવો, પાર્લે આપી, એ કે મોઢું ખોલો બેન, મોઢું ખોલ્યું બેને, પછી ભૂકો ને કરીને મોઢામાં નાખ્યો, પછી કે થમ્સઅપ નાખી અને કે મોઢું બંધ કરી જાઓ, બંધ કરી ગયા. વળી પાછું પાંચ વાગ્યા, વળી સાહેબ આવ્યા, વળી બેન મોઢું ખોલો, મોઢું ખોલ્યું, પાર્લેજી ખવડાવી, પછી થમ્સઅપ પાય, રાત્રિનું રોકાણ થયું અને બીજે દિવસ ચાર વાગ્યા એટલે સાહેબ આવ્યા, કે બેન મોઢું ખોલો, ખોલ્યું, પાર્લેજીનો ભૂકો નાખ્યો, પછી કે થમ્સઅપ, કે એ રહેવા દો, પછી કે દસ મિનિટ બેન મોઢું ખુલ્લું રાખો. હા, એ દસ મિનિટ મોઢું ખુલ્લું રાખ્યું ને તે હળુ હળુ ભમરો બહાર આવ્યો. એ કે થમ્સઅપ કેમ નહીં, થમ્સઅપ ત્યાં તો સાહેબે પકડી લીધો, તારી જાતના જાતો તો કા, તને ટેવ પાડી છે કે પાર્લે વાહે થમ્સઅપ. એમ સાહેબ હરી ભજવાની કોઈને ટેવ પડી જાય તો કોઈ જયારામ બાપા થઈ જાય, કોઈ બજરંગદાસ બાપા થઈ જાય અને કોઈ કબીર થઈ જાય, પણ એ હરી ભજવાની ટેવ પડવી જોઈએ. અને એક મારી જ વાત સાહેબ કે આપણે સા પીતા હોય સાહેબ, અને સા પીતા પીતા સા આપણે આ શરીર માથે ગમે ત્યાં પડે તો ફરફોલા થઈ જાય આપણે દાદજી, અને એની સા આપણે મોઢામાં પી આપણને ગરમ ના લાગે. નકર મોઢું અંદર જીભ ને એ બધું કોમળ છે, આ શરીર હાથ પકડતા પણ જીભ કોમળ છે, છતાં જીભને ગરમ નથી લાગતું. એનું કારણ એક જ છે કે જીભને ગરમ પીવાની ટેવ પાડી દીધી છે. એમ આ શરીરને કોઈ હરી ભજવાની ટેવ પાડી દીધી, આ ધરતીની માથે પૂજાણા છે એને જગત કોઈથી ભૂલ્યું નથી. જેણે જેણે હરી ભજવાની ટેવ પાડી છે એને જગત કોઈથી ભૂલ્યું નથી. નકર હમણાં અમારા ગણેશ વિસર્જનમાં અમે જતા હતા ને તે એમ બધા બોલતા હતા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. અમારા સગન હતો એ ટૂંકમાં પતાવતો હતો, ગમો ગમો. એટલે મેં હાથ કર્યો, મેં કીધું સગન કેમ આ ટૂંકમાં પતાવે ગમો ગમો, મને કેમ મરી જીભ ચલાય, હું ગણપતિ આવું ત્યાં તમે મોરિયા આવી જાઓ છો, અને હું મોરિયા આવું ત્યાં તમે પાછા ગણપતિ પોગી જાઓ છો, એટલે ટૂંકમાં પતાવું છું ગમો ગમો. હા, અમુકમાં આવો હોય, એક જણાય રાતે સાહેબ અડધી રાતે દરવાજો ખખડાયો, ઓલા ખોલ્યો, એ કે કા ભાઈ બન, તું હડા બાર છે, ધન ઘડી ધન ભાગ, અને મારે આંગણે મહેમાન ને તું પાછો ઊંઘાડા પગીએ અત્યારે કેમ. એ કે યાર જૂનાગઢ ગયો તો યાર બહુ મજા આવી ગઈ યાર, પણ એ તો બરોબર હાડા બાર છે. એ કે હાડા બાર છે હાલી ને આવ્યો, એ કે પગમાં કેમ કઈ નથી, કે ન્યાથી જોડા લઈ ગયા. હા, એક જણા ને જૂનાગઢ જતો હતો ને, કોઈ નવો નવો જતો હશે એટલે કોઈ ફિટ કરી દીધું કે ભાઈ ક્યાં જાવ છો, એ કે જૂનાગઢ, એ કે જૂનાગઢ જાવ તક. હા ડોક્ટર તમે બહુ ભાગશાળી, એ કે કા, એ કે ન્યા તમને કોઈ દિગંબર બાપુ મળી જાય અને એ બાપુના તમે પગ પકડી લો તો તમારો બેડો પાર થયો. ઓલા ને તો જૂનાગઢ ભૂલાઈ ગયો, દિગંબર બાપુ જ મગજમાં છે.
જુનાગઢ ગયો ને એમાં કોઈ એક ધોતી પહેરી નીકળ્યા માચમાં એટલે સીધા પગ પકડી લીધા, બાપુ મારા વાહામાં થાપો મારો. ઓલો કે પણ પગ મૂકીને કોડા, એ કે નહીં બાપુ બધું ગમે એ થાય, તેમ મારા વાહામાં એક થાપો મારો, થાપો મારો. એટલે ઓલા એ કીધું પણ પણ આ તું હું કામ આવો થાપો મારવાની વાત કરી, કે બાપુ મને કોકે કીધું છે કે જુનાગઢમાં દિગંબર બાપુ મળી જાય તારો બેડો પાર થઈ જાય, પણ કે કોડા દિગંબર નથી, હું દામોકુંડમાં નાવો પડ્યો હતો ને કપડા કોક લઈ ગયું છે. એટલે આને હાડા બાર છે એ કે ક્યાં, એ કે વાળું તક બાકી અને ઘરે બિચારાને થોડીક તકલીફ હતી, એ કે વાળું બાકી, એ કે આ મારા હામ, એ કે આ તારા હામ વાળું બાકી. એટલે ઓલે ઘરવાળી ધીમે ધીમે જગાડી કે હા ભલું કહો કે ઊભી થા. ઘરવાળી જાગી કે શું છે, એ કે મહેમાન આવ્યો છે ને એનું રાંધવાનું છે. પણ ઓલી બાઈને ગમ્યું નહીં સાહેબ, હાડા બારે આવ્યો આ રોટલા કર્યા શાક કર્યું અને પછી હાડા બારે મહેમાન જમવા બેઠો અને એમાં પહેલાં લાઇટું નહોતી, દીવા હતા એટલે દીવાને અંધારે બાઈ ઊભી થઈ ને એમાં ગરદણીએ તાણી કરી કે મહેમાનને થોડુંક શાક આપો. એટલે બાઈને ગમ્યું નહોતું, બાઈ કીધું કે કટાણે મહેમાન લઈને દોડ્યા આવો શાક નથી, અત્યારે કોટાણે આવો છો મહેમાન લઈને. ઓલાનો મગજ ગયો, એ કે અમારા મહેમાન છે ને મારી હામી બોલે એમ કરીને આમ મારવા ગયો ને તો ઝાપટ દીવાને લાગી, તે ધોપટ અંધારું. અને પછી ધીમે 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 બાકસ પહોંચ્યું ને 15 મિનિટ પછી દીવો કર્યો, તેની ઘરવાળી એક કોઈના ખૂણામાં બેઠી બેઠી હિપકે ચડી ગઈ હતી, એ કે આવા તમને નહોતા ધાર્યા, વી હોરી હે એટલે બધા ઘા કરશો, એ કે પણ ઓલો કે મેં એક જ થપાટ મારી, એ કે ના ના 10-15 ગડદા અને 2-3 પાટા માર્યા છે, ઓલો કે નહીં મેં એક જ થપાટ મારી. ત્યારે મહેમાન બોલ્યો, એ કે 8 પાટા ને 2 ગડદા મેં માર્યા છે, તારે ઘરે મહેમાન આવે ને એ કે તને તારી હામી થાય, પણ મારે એક જ વાત કરવી છે અને પછી સંતવાણી તરફ વળવું છે. પણ ધરાશીશ સો ધરાય મરે પણ ખેદ ન મૂકે. એ દિલ્હીનો અકબર ભારતની માથે ભરડો લેતો 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 એમ કહેવા આય કે સોમનાથ મંદિરને લૂંટવું હતું અલાઉદ્દીનને, અને સોમનાથ મંદિરને લૂંટવું હતું અને ધીરે ધીરે ગુજરાત બાજુ પગલા માંડતો હતો ને તેથી એક રાજપૂતનો દીકરો ઊભો થયો સાહેબ કાનડદે ચૌહાણ જાલોરનો મહારાજ, અને માં ભવાનીની સામે ઉભો રહીને એટલું રાજપૂત બોલ્યો હતો કે હે માં ભવાની, નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મે શેષ બરની, નમો રાજકા રંગ પે ચતુર ધરની, નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત ભક્ષી પ્રલય જીવ ગાતા, નમો દામની તાર દોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા, અને રમે રાસ્તુ યોમ બાળા, ઉલાસી પુરે સાથિયા કેક રંગે પ્રકાશી, અને લહે તાલ બ્રહ્માંડ ડાકુ એકી અવાજે, તુહારો અનોઠા વાજિંત્ર વાજે. હે માં ભવાની, હું રાજપૂતનો દીકરો તને પગે લાગીને પ્રતિજ્ઞા લઉં છું કે અલાઉદ્દીનને ગુજરાતનો છેડો વટી અને સોમનાથ સુધી પોગવા દઉં તો મારી જન્નારી લાજે, મારી જનેતાનું ધાવણ લાજે. ઊભો છો સાહેબ, અને કાનડદે ચૌહાણે એમ કહેવા આય કે અલાઉદ્દીનની આડું સેનને પાડી અને ધીંગાણો કરી, અને ફરી વાર એમ કહેવાય કે અલાઉદ્દીનને પાછું દિલ્હી વહ્યું જવું પડ્યું, અને અલાઉદ્દીન દિલ્હી ગયો પછી મંત્રણા કરી કે સોમનાથ મંદિર આપણેથી લૂંટાણો નહીં, અને જાલોરના રાજપૂતો આપણે આડા ફર્યા, હવે કરવું શું, કારણ કે એની સાથે 37 શાખાના રાજપૂતો છે અને જીતવો કેમ. અને ત્યારે મંત્રીગણ ભેગા થઈ અને એટલું બોલ્યા હતા કે બાદશાહ અલાઉદ્દીન કે હા કે રાજપૂત હવે કોઈથી એમ જીતા હે નહીં, જો તારે રાજપૂતની ભેગી મિત્રતા કરવી હોય તો અમે સંદેશો લઈને જઈ અને મિત્રતાનો હાથ લંબાય અને સંદેશો ટૂંકમાં મોકલ્યો. અને એમ કહેવાય કે જાલોર મહારાજને કહેવામાં આવ્યું કે ભાઈ અમે હવે આપણે દુશ્મની પૂરી, અને તમે જેમ કહેશો એમ અમે કરશું, અમારી સાથે મિત્રતાનો હાથ લો અને એ માટે અમે મોટો ઉત્સવ ઉજવીએ છીએ, અને માટે તમે દિલ્હી આવો. અને દિલ્હી આવો એમ કીધું, અને જાલોરના મહારાજ તો બધી નીતિ જાણતો હતો કે આને દિલ્હી અહીંયા જવાય નહીં, તો કે આપણો દીકરો છે 22 વર્ષનો વીરમદેવ ચૌહાણ એને મોકલીએ અને ઈ જાય, અને કદાચ હું જાઉં અને પદ્માવતી વખતે જે ઘટના ઘટી હતી ઘટના ઘટી હોય તો. માટે પોતાના 20 વર્ષ 22 વર્ષના દીકરા એમ કહેવા કે વીરમદેવજી ચૌહાણને મોકલ્યો, અને વીરમદેવજી ચૌહાણે જેવા એમ કહેવા કે યુવાની
આટો લઈ ગયેલી અને દિલ્હીના દરબારમાં જ્યાં ડગલા માંડ્યા. પણ દિલ્હીના બાદશાહના જે માણસો હતા એ બાદશાહની અદબ ભૂલી ગયા અને એમ કહેવાય કે રાજપૂતને સલામ મળ્યા કરવા. અને એમાં અલાઉદ્દીનની એકની એક દીકરી ફિરોજા છે એ તેદી આમ જોઈ ગઈ રાજપૂતને જોયો અને ફિરોજાએ કીધું કે હવે લગ્ન કરું તો આ રાજપૂત હારે કરો, બાકી મારી જિંદગી આમનામ પૂરી કરી નાખું. અને અહીંયા ટૂંકમાં સમાધાન થયું, ઉત્સવ ઉજવાઈ ગયો, વિરમદેવસિંહ ચૌહાણ પાસા વહી ગયા. અને પછી પોતાની દીકરી ફિરોજાએ પોતાના બાપને કહેવરાવ્યું કે મારે લગ્ન કરવા તો હવે એ વિરમદેવ ચૌહાણની સાથે કરવા છે. અને ટૂંકમાં અકબરને એમ થયું કે કદાચ આ જાલોરના રાજપૂતો છે એ આપણા વિવાહ થઈ જાય તો આપણને લડતા બંધ થઈ જાય, માટે પસ્તાવ મોકલવામાં આવ્યો. અને જાલોરની એમ કહેવાય કે જાલોરની સભા ભરી અને કાનરદેવજી ચૌહાણ સહી બેઠા છે અને વિરમદેવજી ચૌહાણ હામાં બેઠા છે. અને પસ્તાવ આવ્યો કે ભાઈ મારી એકની એક લાડકી દીકરી છે એ તમારા દીકરા વિરમદેવ ચૌહાણની સાથે પરણાવું, અને મારી તમારા રીત રિવાજ પ્રમાણે મારે તમારી સાથે નિકાહ નહીં પણ તમારા રીત રિવાજ પ્રમાણે તમે જાડી જાન લઈને આવો અને મારી દીકરી તમારા સાથે મારે લગ્ન કરવા છે વિરમદેવ ચૌહાણ સાથે અને આપણે વિવાહ થવું છે. તેથી રાજપૂતોની બધાની નજર એમ કહેવાય કે વિરમદેવની સામે મંડાણી કે આ રાજપૂત શું જવાબ આપશે. પણ તેથી વિરમદેવ ચૌહાણ ઊભો થઈને એટલું બોલ્યો હતો કે દિલ્હીના બાદશાહનો જો પસ્તાવો હોય, એની એકની એક દીકરી ફિરોજા મને જો પ્રેમ કરતી હોય, તો બધા રાજપૂતોની જો મારા સામે નજર હોય તો પોતાના બાપની સામું જોઈ. અને તેથી વિરમદેવ ચૌહાણ એટલું બોલ્યો હતો કે દિલ્હીના અકબરની દીકરી જો મને પ્રેમ કરતી હોય ફિરોજા, અને જો એ દિલ્હીના અકબરનો જો પસ્તાવો હોય, તો જો હું દિલ્હીની અકબરની દીકરી સાથે પરણું તો મામા લાજે ભાટિયા અને કુળ લાજે સોહાણ. કે મારા મામા ભાટિયા લાજે અને કુળ લાજે સોહાણ, અને મેં પરણું તુરગણી તો પશ્ચિમ ઉગે ભાણ. હું રાજપૂતનો દીકરો, કોઈ દે તુરગણીને પરણો નહીં. અને એમ કહે પસ્તાવ પાછો ગયો સાહેબ. અને પછી દિલ્હીના એ અલાઉદ્દીનને પગથી માથે માથેથી પ્રેમાન ગઈ કે પોતાની એકની એક દીકરીને પોતાને ખંભે પોણું હિન્દુસ્તાન ઈચ લેતું હતું અને આજે વિરમદેવજી ચૌહાણે મારી દીકરીનું માગું પાછું ઠેલ્યું. હવે મૂળિયા મૂળિયા ઉખેડી નાખું જાલોરના જાલોરને રહેવા ન દઉં. અને ધૂળ ધમંગળ ચેન ચડ્યું સાહેબ. અને અહીંયા ઘરે ઘરે રાજપૂતો છે એ ધીંગાણે જવાની તૈયારી કરવા માંડ્યા અને રાજપૂતાણીઓ જોહરની તૈયારી કરવા માંડ્યા અને જાકાજીક 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 મંડાણી. અને કયક રાજપૂતો કપાઈ ગયા અને હામાં હજારો અકબરની પણ સેના કપાઈ ગઈ. અને છેલ્લે અકબરને ભાગી જવું પડ્યું. અને અકબરને ભાગતા ભાગતા ફિરોજાનો પ્રેમ હાસો હતો. ફિરોજાએ પોતાની દાસીને મોકલી હતી કે વિરમદેવજી ચૌહાણને ગમે એમ કરીને મારી પાસે લઈ આવે તો મારે વિરમદેવજી ચૌહાણની સાથે લગ્ન કરવા છે. અને વિરમદેવજી ચૌહાણ અને પોતાના બાપુ કાનરદેવ ચૌહાણ બે કાયમ આવી ગયા. અને દાસી પોતાની દોડતી દોડતી એમ કહેવાય કે વિરમદેવનું માથું લઈ અને નીકળી ગઈ ને અકબરની ફોજ પાસે દિલ્હી વહી ગઈ. અને પછી દિલ્હી ગયા પછી ફિરોજાની દાસીએ હાથમાં માથું લઈને એક તાંહડામાં લઈને ફિરોજાને આપ્યું કે ફિરોજા હું વિરમદેવજી ચૌહાણને ન લાવી શક્યો પણ વિરમદેવજી ચૌહાણનું માથું લાવ્યો છું. અને ફિરોજાનો પ્રેમ હાસો હતો સાહેબ. એ તાંહડામાં માથું રાખ્યું અને ફિરોજાની આંખમાંથી દડ દડ આહોડાની ધાર થઈ. અને જ્યાં એમ કહેવાય કે જ્યાં ફિરોજા છે એ આપણે રાજપૂતના માથાની પાસે જે આવે છે વિરમદેવજી ચૌહાણના માથાની પાસે જ્યાં ફિરોજા આવી. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિરમદેવજી ચૌહાણનું માથું છે એ તાંહડાની માલપુર ફરી ગયું હતું. અને રાજપૂતાણી તેદી ત્યાં દુહો કીધો હતો ફિરોજાએ કે ફિરોજાએ ત્યાં તેદી દુહો કીધો હતો કે હે રાજપૂત તારી માટે થઈ અને હું મુસલમાન મટી અને હિન્દવાણી થઈ છું. અને પછી વિરમદેવજી ચૌહાણનું માથું લઈ અને ફિરોજા સહી એમ કહેવ કે યમુનામાં જળ સમાધિ લઈ લે છે. સાહેબ આવા ઇતિહાસો રાજપૂતોના ઉજળા છે. પણ હવે ફરીવાર સંતવાણી તરફ વળી અને અલ્પાબેનને વિનંતી કરું કે સરસ મજાના ભજન લઈ અને આવે અલ્પાબેન પટેલ. અને આ મોબાઈલ ભાઈ જડ્યો છે કોઈનો હોય.
તો લઈ જજો બરોબર. બોલો જય રામ બાપાની જય. એક અગત્યની બોલો જય રામ બાપાની જય. જગન્નાથ મહાદેવ કી જય. દ્વારિકા દેશ કી જય. આય શ્રી ખોડિયાર માત કી જય. અપને અપને માત પિતા અપને અપને ગુરુ મહારાજ કે જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય ગણેશ ગિરિજા સુવન. મંગલ મૂલ સુજાન. કહત અયોધ્યા દા